જસદણ ભૂદેવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અભિવાદન સમારોહ યોજાયો હતો, જેમાં જસદણ નગરપાલિકાના મહિલા ઉપપ્રમુખનું અર્ધતુલાથી સન્માન કરવામાં આવ્યું હતું. આટકોટ ખાતેના બ્રહ્મ સમાજ કન્યા છાત્રાલય ખાતે ભૂદેવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં બ્રહ્મ સમાજની બહેનોનું અભિવાદન કરવામાં આવ્યું હતું, જેમાં જસદણ નગરપાલિકાના મહિલા ઉપપ્રમુખ રેખાબેન પંકજભાઈ ચાવનું અર્થતુલાથી સન્માન કરવામાં આવ્યું હતું, તેમજ રાજકોટના મેયર બીનાબેન આચાર્ય અને ગોંડલ નગરપાલિકા ઉપપ્રમુખ અર્પણાબેનને પુસ્તક તુલાથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સમાજના અગ્રણી મહાનુભાવોએ હાજરી આપી હતી. દીપ પ્રાગટ્ય બાદ મહેમાનોનું સ્વાગત પરિચય, સ્વાગત ગીત, ડાન્સ, લાડકી દીકરીનું નાટક જેવા કાર્યક્રમો ગોઠવવામાં આવ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા આટકોટ ભૂદેવ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ચેતનભાઈ પંચોલી દ્વારા ભારે જહેમત ઉઠાવાઈ હતી. ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત અભિવાદન સમારોહમાં બ્રહ્મ નારી શક્તિઓનું અભિવાદન કરવામાં આવ્યું છે. તેમાં ગોંડલ નગરપાલિકાના ઉપપ્રમુખ અર્પણાબેન આચાર્ય, જસદણ નગરપાલિકાના ઉપપ્રમુખ રેખાબેન ચાવ અને રાજકોટ શહેરના માનની મેયર શ્રી બીનાબેન આચાર્યનું અહીંયા અભિવાદન કરવામાં આવ્યું છે. ત્રણેય નારી શક્તિઓનું ત્રણ જુદા જુદા પદાર્થો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું છે, અભિવાદન કરવામાં આવ્યું છે. રેખાબેન ચાવનું અર્થ તુલા કરવામાં આવ્યું છે. બીનાબેન આચાર્ય મેયરશ્રીનું અહીંયા જ્ઞાન તુલા દ્વારા સન્માન કરવામાં આવ્યું છે અને અર્પણાબેન આચાર્યનું અહીંયા પુસ્તકો દ્વારા સન્માન કરવામાં આવ્યું છે. અને એમની આ ત્રણેય પદાર્થો દ્વારા ત્રણેય બહેનોનું તુલા કરી અને સન્માન કરવામાં આવ્યું છે. એ ત્રણેય તુલાઓનું જે કાંઈ દ્રવ્ય છે તે દ્રવ્ય આ બ્રહ્મ સમાજ સંચાલિત શ્રી ભૂદેવ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત બહેનોની કન્યા છાત્રાલયમાં વાપરવું તેવું એ ત્રણેય બહેનોનો આ અભિવાદન સમારોહના અંતે મંતવ્ય છે. મારું નામ રિપોર્ટ કરશન બામટા, લોક ફરિયાદ ન્યૂઝ, આટકોટ.